નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન એનો નવમો પાઠ છેલ્લું પ્રકરણ પ્રથમ સેમિસ્ટરની બુકનું ઈસવીસન અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર સંગ્રામ બરાબર ધ્યાન રાખજો મિત્રો એને અઢારસો સત્તાવનનો વિપ્લવ અઢારસો સત્તાવનનો બળવો અને આપણા ભારતીય રીતે લોકોની રીતે કહીએ તો અઢારસો સત્તાવનનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં યુરોપીય પ્રજાઓ આવી ખાસ કરીને અંગ્રેજો અને એના કારણે એ લોકોએ ભાગલા પાડો રાજ્ય કરો ની નીતિ અપનાવીને રાજાઓને અંદર અંદર લડાવ્યા વળી સહકારી યોજના દ્વિમુખી શાસન પદ્ધતિ ખાલસા નીતિ આ બધી યોજનાઓનો અમલ કરીને ભારતના ઘણા બધા પ્રદેશો અંગ્રેજોએ પોતાના હસ્તક લઈ લીધા અને એમ કહીએ તો આ બધી યોજનાઓ દ્વારા એમણે ભારતને ગુલામ બનાવ્યો પરિણામે એ આવ્યું કે ભારતમાં રાષ્ટ્રવાદ રાષ્ટ્રીય ભાવનાનો ઉદય થયો લોકોને ખબર પડી કે આપણે તો ગુલામ થયા છીએ અને એને કારણે લોકોનામાં પોતાના દેશ પ્રત્યેની ભાવના જાગી અને એના માટે મુખ્ય કઈ ઘટનાઓ બની એની વાત આપણે આ પાઠમાં કરીશું તો ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના કારણો તો એમાં અંગ્રેજોએ સત્તા મેળવવા માટે જે દમનકારી નીતિ અપનાવી હતી એના કારણે ભારતના લોકોમાં ખૂબ જ અસંતોષ હતો અને એ સંત એ અસંતોષનું પરિણામ આવ્યું અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ આ અસંતોષ કેમ ઊભો થયો એના કારણો પણ આપણને આપેલા છે એમાં પહેલું છે સામાજિક અને ધાર્મિક કારણો કંપની સરકાર કંપની સરકાર એટલે કોણ ઈસ્ટ ઇન્ડિયા કંપની એણે જે સામાજિક સુધારાની રીતો અપનાવી હતી કે વિધવા પુનઃ લગ્ન કરી શકે બાળ લગ્ન પર બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાવેલો બરાબર શિક્ષણની શરૂઆત કરેલી અંગ્રેજી શિક્ષણની એના કારણે લોકોમાં ભય ઉભો થયો હતો એમને લાગ્યું હતું કે કંપની સરકાર આપણને બળજબરીપૂર્વક ખ્રિસ્તી ધર્મ અપનાવ અપનાવડાવે છે અને એ દ્વારા આપણો ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માગે છે લશ્કરમાં જેલોમાં રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી વારંવાર એનું અપમાન કરવામાં આવતું સમાજના મોટા ભાગનો વર્ગ એ વખતે રૂઢિચુસ્ત હતો તેથી આ જે નવા પરિવર્તનો થયા એ લોકોને પસંદ આવ્યા નહીં પરિણામે કેટલાક લોકો પોતાની સામા પોતાના સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા માટે આ સંગ્રામમાં જોડાયા એ પછી આર્થિક કારણો આવે છે મિત્રો એ સમયે અંગ્રેજોની નીતિ શું હતી કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવું પરિણામે ભારતીય સમાજના મોટા ભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા કેમ કે અહીંના કારીગરો જે કામ કરતા એને પ્રોત્સાહન મળતું નહીં એમનો માલ મોંઘો પડતો પરિણામે એમના ધંધા રોજગાર પડી ભાગ્યા જમીનદારો અને ખેડૂતો એ જમીન વિહોણા બની ગયા પરિણામે એ લોકો પણ આ સંગ્રામમાં જોડાયા એ પછી રાજકીય કારણો ઈસવીસન સત્તરસો ચોસઠના બક્સરના યુદ્ધમાં આપણે જાણીએ છીએ આગળ ભણી ગયા છે અંગ્રેજોને વિજય મળ્યો અને પરિણામે દીવાની સત્તા મળી દીવાની સત્તા એટલે મહેસૂલ ઉઘરાવાની સત્તા પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદી યોજના વિસ્તારવાદી યોજના જેને આપણે કહીએ છીએ સહાયકારી યોજના દ્વારા એમણે વિસ્તાર વધાર્યો હતો કંપનીના અધિકારીઓએ અન્યાયી વિગ્રહો કૂટનીતિઓ અને અયોગ્ય જોડાણવાદથી ભારતના ઘણા બધા પ્રદેશો પર પોતાની સત્તા જમાવી આ નીતિનો ભોગ આપણા ઘણા બધા રાજાઓ બન્યા એમાં જ્યાંસીની રાણી લક્ષ્મીબાઈ બિહારના જાગીરદાર કુંવરસિંહ જેવા અનેક આગેવાનો એમણે આ સંગ્રામનું નેતૃત્વ સંભાળ્યું એ પછી લશ્કરી કારણો મિત્રો વિશાળ ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી હતી લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ કેટલું હતું છ જેમ એક છ હિન્દુ સૈનિક હોય તો સામે એક અંગ્રેજ સૈનિક હોય એટલું જ અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ હતું લશ્કરના ઉચ્ચ હોદ્દા પર એ લોકો અંગ્રેજ અધિકારીઓને જ રાખતા હિન્દી સિપાહીઓને હિન્દી સિપાહીઓ કહું છું મિત્રો હિન્દુ નથી કહેતી હિન્દી એટલે ભારતના સિપાહીઓની એટલે એમને પ્રમોશનની તકો બહુ ઓછી હતી એટલું જ નહીં હિન્દી અને અંગ્રેજી સિપાહીઓના પગારમાં પણ ઘણો મોટો તફાવત પાયદળના હિન્દી સિપાહીઓને માસિક રૂપિયા સાત મળતા જ્યારે અંગ્રેજ સિપાહીને માસિક રૂપિયા એકસો પચાસ મળતા એટલે પગારમાં પણ તફાવત બરાબર એમની સંખ્યામાં પણ તફાવત એટલું જ નહીં અંગ્રેજ અધિકારીઓ હિન્દી સિપાહીઓને તુચ્છ ગણતા હલકા ગણતા બરાબર વળી એ વખતે આપણા શાસ્ત્રો મુજબ ભારતીય લોકો સમુદ્ર ઓળંગતા નહોતા પરંતુ અંગ્રેજોએ તેનું પાલન નહીં કરેલું અને આપણા સૈનિકોને એ લડવા માટે બહાર મોકલતા ફરજીયાત એ લોકોને સમુદ્ર ઓળંગીને યુદ્ધો કરવા માટે જવું પડતું તેથી અન્ય હિન્દી સૈનિકોની જેમ હિન્દીઓની જેમ સિપાહીઓને પણ લાગ્યું કે આપણો ધર્મ ભયમાં છે એટલું જ નહીં સિપાહીઓ પણ ભારતીય સમાજનો એક અંગ હતા આ સિપાહીઓ સમુદ્ર ઓળંગીને પરદેશ જતા એટલે સમાજ એમની સાથે કોઈ સંબંધ રાખતો નહીં પરિણામે પણ એ લોકો અંગ્રેજો વિરુદ્ધ થયા બરાબર એ પછી તાત્કાલિક કારણ આવે છે અહીંયા આપણે આગળ જોયું સામાજિક કારણો ધાર્મિક આર્થિક રાજકીય આ બધા કારણોને લીધે આપણા લોકોમાં અંગ્રેજો પ્રત્યે અસંતોષ વધતો જતો હતો એ દરમિયાન ઈસવીસન અઢારસો સત્તાવનના જાન્યુઆરી મહિનામાં ભારતના લશ્કરમાં એન્ફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી હવે એમાં જે કારતુસો વપરાતી હતી એમ કહેવાય છે કે કારતુસો બનાવવા માટે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો આ કારતુસોનો ઉપયોગ કરતી વખતે એને દાંત વડે તોડવી પડતી ધાર્મિક દ્રષ્ટિએ ગણ્યો તો ગાય અને ડુક્કરનું માંસ ખાવાની મનાઈ હોવાથી હિન્દુ અને મુસ્લિમ સૈનિકોની લાગણી દુભાઈ એ લોકો માનતા કે અંગ્રેજો આપણે ધર્મભ્રષ્ટ કરવા માગે છે તેમણે તેમના ઉપરી અધિકારીઓ આગળ ફરિયાદ કરી કે અમે આ કરીશું નહીં પણ એનો કોઈ યોગ્ય જવાબ મળ્યો નહીં પરિણામે સૌ પ્રથમ બરાકપુરની ઓગણીસમી પલટને આ ચરબીવાળી કારતૂસનો ઉપયોગ કરવાનો ઇન્કાર કર્યો જેથી અંગ્રેજોએ શું કર્યું આખી કે પલટન જ વિખેરી કાઢી તો આ એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરી એ વિપ્લવ થવાનું તાત્કાલિક કારણ હતું હવે જોઈએ વિપ્લવની શરૂઆત ક્યાંથી અને કોણે કરી છે ઈસવીસન અઢારસો સત્તાવનના મે મહિનાની એકત્રીસમી તારીખે દેશભરમાં એક સાથે જ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હકુમત સામે સંગ્રામનું આયોજન કર્યું હતું આપણા સ્વાતંત્ર સેનાનીઓ એટલે આપણા નેતાઓ કોણ છે એમાં જો નાના સાહેબ પેશવા બહાદુર શાહ જફર કુંવરસિંહ અવાદના નવાબ એમાં સામેલ હતા એટલું જ નહીં કુશળ અને બહાદુર સેનાપતિ તાત્યા ટોપે પણ એણે તીવ્ર બુદ્ધિથી અને બીજું કોણ છે તીવ્ર બુદ્ધિથી આયોજન કરનાર રંગો બાપુજી તથા પ્રખર ધારાશાસ્ત્રી પત્રકાર એવા અજીમુલ્લા ખાન એ પણ આ આયોજનમાં સામેલ હતા સંગ્રામ માટે પ્રજાને તૈયાર કરવા સૈનિકો માટે પ્રતિક રૂપે રોટી અને પ્રજા માટે કમાન્ડના પ્રતિકો ગામડા સુધી મોકલવામાં આવતા અને આ મોકલનારા કોણ હતા મિત્રો તો મૌલવીઓ પૂજારી ભક્તો ખેપિયાઓ લોકનાયકો અને ઓલિયા તેમજ ભજનીકો આ લોકો આ પ્રતિકો એક ગામથી બીજે ગામ પહોંચાડવાનું કામ કરતા હતા એનફિલ્ડ રાઇફલમાં ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતુસ વાપરવાનો મંગલ પાંડેએ વિરોધ કર્યો આ ઘટનાને લીધે એકત્રીસ મે નિશ્ચિત થયેલી સંગ્રામની શરૂઆત થોડા દિવસ પહેલાં થઈ ગઈ અને પરિણામે વિપ્લવનું જે આયન આયોજન કર્યું હતું એ ખોરવાઈ ગયું અને જે લક્ષ્ય હતું એ પાર પાડી શક્યા નહીં હવે મંગલ પાંડે વિશે થોડો પરિચય જોઈ લઈએ ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારના નઘવા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા અને સાત રૂપિયાના પગારથી બ્રિટિલ લશ્કરમાં જોડાયેલા મંગલ પાંડે ઓગણત્રીસમી માર્ચના રોજ સંગ્રામ માટે તૈયાર થઈ ગયો છવ્વીસ વર્ષનો આ યુવાન મંગલ પાંડે યુદ્ધના પોશાકમાં સજ્જ થઈ માથે તિલક લગાવી મેદાનમાં આવ્યો બાકીના સૈનિકોને પણ લલકાર્યા જે સૈનિકો તેની સાથે હતા એમણે એમને સમજાવ્યું કે આપણે એકત્રમી મે સુધી રાહ જોઈએ મંગલ પાંડે રાહ જોઈ શકે એમ હતો નહીં એને પકડી લેવાનો હુકમ મેજર હ્યુશને આપ્યો પણ આ યુવાન માને મંગલ પાંડેની રાઇફલ લઈ તેને વિંધી નાખ્યો બીજા અફસરને પણ ઘાયલ કર્યો હિન્દી સૈનિકોએને ધરપકડ કરવાની ના પાડી છેવટે બ્રિટિશ સૈનિકોનો ઘેરાવો વધતા મંગલ પાંડેએ આત્મબલિદાનનો માર્ગ પસંદ કર્યો લોહીથી લથપથ થઈ ગયો અને હોસ્પિટલમાં ખસેડાયો કેમ કે તેની પાસેથી અંગ્રેજોને શું માહિતી મેળવવાની હતી અઢારસો સત્તાવનના સંગ્રામની માહિતી મેળવવાની હતી છ એપ્રિલ અઢારસો સત્તાવનના રોજથી મંગલ પર સૈનિક અદાલતનું નાટક શરૂ કર્યું આખી કાર્યવાહી અંગ્રેજી ભાષામાં ચલાવવામાં આવી અને એને ફાંસીની સજા આપવામાં આવી પરંતુ એણે અંગ્રેજોને સંગ્રામની કોઈ પણ માહિતી આપી નહીં આઠમી એપ્રિલ સવારના સાડા પાંચ વાગે મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી આ મંગલ પાંડે અઢારસો સત્તાવનના સંગ્રામનો પ્રથમ સહિત બન્યો યાદ રાખજો મિત્રો અઢારસો સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામનો પ્રથમ સહિત છે આપણા મંગલ બરાબર હવે અહીંયા તમને ભારતનો નકશો આપેલો છે જુઓ એમાં કઈ કઈ જગ્યાએ અઢારસો સત્તાવનનો સંગ્રામ શરૂ થયો છે તે એમાં જે લાલ ડોટ કરેલા ભાગ છે મિત્રો ખાસ જોજો તમે એ અઢારસો સત્તાવનના વિપ્લવના કેન્દ્રો છે કે જે જે જગ્યાએ અંગ્રેજો વિરુદ્ધ કાર્યવાહી થઈ છે બરાબર હવે આ સંગ્રામનો ફેલાવો કઈ કઈ જગ્યાએ થયો કયા કયા આગેવાનોએ એમાં ભાગ લીધો એની ચર્ચા કરીએ તો પેલું દિલ્હી અને દિલ્હીના બાદશાહ છે બહાદુર શાહ જફર મેરઠના સિપાહીઓ અગિયારમી મેની સવારે દિલ્હી પહોંચી ગયા તેઓએ ત્યાં રહેલા સિપાહીઓની સહાયથી દિલ્હીનો કબજો લઈ લીધો એંસી વર્ષના વૃદ્ધ બાદશાહ બહાદુર શાહ જફરને સમજાવ્યા અને એમને હિન્દના સમ્રાટ તરીકે જાહેર કર્યા અને એમણે અઢારસો સત્તાવનના વિપ્લવનું દિલ્હીમાં નેતૃત્વ લીધું અને પછી આ સંગ્રામમાં તો દેશના ઘણા બધા ભાગોમાં ફેલાયો છે બીજું છે કાનપુર નાના સાહેબ પેશવા જુઓ તમને આપેલું છે કાનપુરમાં ચાર જૂન અઢારસો સત્તાવનથી સંગ્રામ શરૂ થયો સંગ્રામકારીઓએ શહેરનો કબજો સંભાળી લીધો અને પેશવા નાના સાહેબને નેતૃત્વ કરવાની ફરજ પાડી બાવીસ દિવસનો ઘેરો ગાલ્યો અનાજ પાણીનો પુરવઠો ખૂટતા અંગ્રેજોને શરણાગતિ સ્વીકારવી પડી એ પછી આવે છે બિહારના કુંવરસિંહ બિહારમાં પટના જગદીશપુર એ સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા મિત્રો તમે નકશામાં બરોબર જોજો બરાબર જગદીશપુરના સિત્તેર વર્ષના જાગીરદાર કુંવરસિંહ એમણે સંગ્રામને આગેવાની લીધી સિત્તેર વર્ષના હતા પણ એક નવયુવાનને શરમાવે એવી બહાદુર બતાવીને એ અંગ્રેજોને સામે લડ્યા છે એકવાર તેમને હાથના કાંડામાં ગોળી વાગી ગાનું ઝેર શરીરમાં ન ફેલાય એ માટે પોતાની જ તલવારથી એ હાથ કોણીથી કાપી નાખ્યો અને ગંગા નદીમાં પધરાવી દીધો એ મૃત્યુ પામે એ પહેલાં એમણે જગદીશપુરને અંગ્રેજોના કબજામાંથી છોડાવી દીધું એ પછી આવે છે ઝાંસી અને એના વિરાંગના રાણી લક્ષ્મીબાઈ ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ એક વિરાંગના હતા અંગ્રેજોએ દત્તક પુત્ર માન્ય ન કરવાનો જે નિયમ બનાવ્યો હતો અને પરિણામે ઝાંસીની રાણી સાથે એમને સંઘર્ષ થયેલો અને એના વિરોધમાં લક્ષ્મીબાઈ સંગ્રામમાં જોડાયેલા એક બાહોશ નેતા હતા એમ કહીએ તો ચાલે અંગ્રેજો સામે લડવા માટે એમણે સ્ત્રીઓની એક સેના તૈયાર કરી હતી તેઓ અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડતા અંગ્રેજ અધિકારીઓના મત મુજબ લક્ષ્મીભાઈ અઢારસો સત્તાવનના ના સ્વાતંત્ર્ય સંગ્રામના શ્રેષ્ઠ સ્ત્રી નેતા હતા એ પછી સેનાપતિ તાત્યા ટોપે કાનપુરના આગેવાન નાના સાહેબ પેશવાએ પોતાના સૈન્યની આગેવાની બહાદુર અને શક્તિશાળી તાત્યા ટોપેને સોંપી તાત્યા ટોપે એ નાના સાહેબના ખૂબ વિશ્વાસુ વ્યક્તિ હતા કાનપુર મુક્તિ માટેની સેનાનું સેનાપતિ પદ તાત્યાએ કુનેહપૂર્વક સંભાળ્યું એમ કહીએ તો ચાલે એમની જિંદગીમાં આ પહેલું જ સેનાધિનાયક પદ હતું પછી તો બે વર્ષ સુધી તાત્યા ટોપે સમગ્ર દેશની સશસ્ત્ર ક્રાંતિ પર છવાઈ ગયા એમણે કાલપીને મુક્ત કર્યું તાત્યા ટોપે જેટલા યુદ્ધો લડ્યા છે અંગ્રેજો સામે એટલા યુદ્ધો કોઈ સેનાપતિએ લડ્યા નથી આ ઉપરાંત ઉત્તર ભારતમાં બરેલી બનારસ અલ્હાબાદ આગ્રા આજમગઢ ગોરખપુરમાં પણ હિન્દી સૈનિકો સંગ્રામમાં જોડાયા રાજપૂતાનામાં અજમેર નસીરાબાદ આબુ વગેરે તથા મધ્ય ભારતમાં ગ્વાલિયર મંદસોર ઇન્દોર અને ધારમાં પણ અંગ્રેજો વિરુદ્ધ સંગ્રામો થયા દક્ષિણ ભારતમાં સતારા કોલ્હાપુર સાવંતવાડી નારગુડ અને ધારવાડમાં પણ અંગ્રેજો વિરુદ્ધ સંગ્રામો થયા પણ આ બધા સંગ્રામો મિત્રો છૂટાછવાયા હતા બરાબર એ પછી આવે છે અઢારસો સત્તાવનનો સંગ્રામ અને એમાં ગુજરાત એમાં ગુજરાતે શું ફાળો આપ્યો હતો તે તો ગુજરાતમાં સંગ્રામની શરૂઆત અમદાવાદની સાતમી લશ્કરી ટુકડીએ જૂન અઢારસો સત્તાવનમાં કરી પરંતુ તરત જ આ સંગ્રામને દબાવી દેવામાં આવ્યો પંચમહાલના દાહોદ જાલોદ અને ગોધરામાં જુલાઈ મહિનામાં સંગ્રામના બનાવો બન્યા સૈનિકોએ લોકોની મદદ વડે સરકારી કચેરીઓ કબજે કરી પરંતુ છેવટે અંગ્રેજ સેનાએ તેમને હરાવ્યા પંચમહાલના નાયકડા લોકોનો સંગ્રામ તો લગભગ એક વર્ષ સુધી ચાલ્યો હતો એ પછી ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબરદાસ પટેલે કોળી નાયકડા વગેરે જાતિના આશરે બે હજાર લોકોને ભેગા કરીને ખાનપુરના ઠાકોર જીવાભાઈના સાથથી સંગ્રામ શરૂ કર્યો અંગ્રેજોનો સામનો કરવા માલાજી જોશી અને કૃષ્ણદાસ દવેએ પણ સાથ આપ્યો અંતે ગરબરદાસના સાથીઓ પકડાઈ ગયા અને અંગ્રેજ સરકારે તેમને તોપને ગોળે ચઢાવ્યા જ્યારે ગરબરદાસે દેશ નિકાલની સજા કરી અંદામાનની જેલમાં મોકલી આપ્યા જ્યાં તેમનું અવસાન થયું એ પછી ઈડરથી સોળ માઇલ દૂર ચાંડુપ જેને ચાંડપ કહે છે ગામના લોકો નાથાજી અને યામાજીની આગેવાની સ્વીકારી સંગ્રામમાં જોડાયા ઓખા મંડળ અને બારાડી વચ્ચે નંદાણા ગામમાં બ્રિટિશ લશ્કરી છાવણી હતી નૌસેનાનો સેનાપતિ ડોનાવન એ ખૂબ અધીરો થઈ ગયો અને ચા ચોથી ઓક્ટોબરની વહેલી સવારે સૈન્ય લઈને બેટની ખાડીમાં પહોંચ્યો સામે બેટ દ્વારકાનો કિલ્લો ડોના અને તોપમારાનો સંદેશો આપ્યો મિત્રો આ ખાસ ધ્યાન આપજો બનાવ બહુ જાણવા જેવો છે વાઘેરો પાસે તો આવી કોઈ આધુનિક યુદ્ધ સામગ્રી નહોતી કેમ કે આપણી પાસે એવા કોઈ શસ્ત્રો ના એવી કોઈ તોપો નથી કિલ્લા પર ધડાધડ ગોળા છૂટવા માંડ્યા વાઘેર સ્ત્રીઓ એ રસ્તો શોધી કાઢ્યો શું કર્યું જુઓ એમણે પોતપોતાના ઘરેથી ગાઢલા હતા એ પલાળી દીધા ભીના કરી દીધા અને કિલ્લા પર આવી પુરુષોએ કહ્યું તમે હથિયારોથી યુદ્ધ કરો પુરુષોને એમણે એવું કહ્યું કે તમે હથિયારોથી લડો અમે તોપ ગળો આ ભીંજાયેલા ગોદોળામાં ઝીલીને એને ઠંડાગાર કરી દઈશું આ કામ વાઘ્ય સ્ત્રીઓએ કર્યું દુનિયાના ઇતિહાસમાં આવું ક્યાંય બન્યું નથી આ એક એવી ઘટના હતી કે જેમાં પોતાના જીવની પરવા કર્યા વગર મહિલાઓએ અંગ્રેજ દુશ્મનોના તોપગોળાને ઝીલી લીધો અને એને નકામ્યો નકામો બનાવી દીધો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવું સાહસ આ સ્ત્રીઓએ બતાવ્યું એ જ આપણી ગુજરાતની લક્ષ્મીબાઈઓ હતી ઉત્તર ગુજરાતમાં પાટણ ખેરાલુ ભિલોડા મુડેટી વગેરે જગ્યાએ સ્થાનિક લોકોની સહાયથી સંગ્રામ થયો આ ઉપરાંત ડિસેમ્બર અઢારસો અઠાવનમાં તાત્યા સૈન્ય સાથે તાત્યા ટોપે ગુજરાતમાં આવી પંદર દિવસ પંચમહાલના જંગલોમાં રોકાયા તેવું કહેવામાં આવે છે અંગ્રેજ લશ્કર પાછળ પડ્યું છેવટે એમણે જંગલો તરફ જવાની ફરજ પડી આગળ જોઈએ કે સંગ્રામનો અંત કઈ રીતે આવ્યો તો સંગ્રામ દરમિયાન અંગ્રેજ સૈનિકોને ધ્યાન આપજો મિત્રો નવો પુરવઠો ઇંગ્લેન્ડ ઇરાન વગેરે સ્થળેથી મળતો હતો ઈસવી અઢારસો સત્તાવન ની દસમી મે સંગ્રામની શરૂઆત થઈ હતી પરંતુ અઢારસો સત્તાવનના જૂનમાં અંતમાં તો અંગ્રેજો ફરી બનારસ અને અલ્હાબાદમાં સત્તા મેળવી બેઠા જુલાઈના અંતમાં કાનપુર જીતી લીધું સપ્ટેમ્બર અઢારસો સત્તાવનમાં દિલ્હી મેળવી લીધું અને બહાદુર શાહ જફર અને એમની બેગમ મહાલને કેદ કર્યા એમના ત્રણ શાહજાદાઓ હતા એટલે એમના રાજકુમારો હતા એમને અંગ્રેજોએ વધ કર્યો બહાદુર શાહ અને એમના બેગમને બરમાની રાજધાની રંગુનની જેલમાં મોકલી આપ્યા જ્યાં તેમના મૃત્યુ થયા માર્ચ લખનઉ પાછું મેળવ્યું ઝાંસીનું પતન થયું એ પછી એ લોકો કાલપી તરફ ગયા તેણે પછી પણ ખૂંખા લડાઈ લડી વીર ગતિ પામ્યા જગદીશપુરના કુંવરસિંહની લડાઈમાં મરણતોલ ગા વાગવાથી એપ્રિલ અઢારસો અઠાવન માં એમનું મૃત્યુ થયું નાના સાહેબ પેશવા અંતિમ પરાજય બાદ નેપાળ ગયા પાછળથી તેમણે ભાવનગર જિલ્લાના સિહોર ગામે વસવાટ કર્યો હોવાનું મનાય છે ઈસવીસન ઓગણીસો બેમાં માં તેમનું અવસાન થયું હોવાના કહેવાય છે એક પરિચિતે વિશ્વાસઘાત કરી તાત્યાને સરકારી અફસરોના અહેવાલ કરી દીધો સરકારે અઢાર એપ્રિલ અઢારસો ઓગણસી ઓગણસાહીઠના રોજ તાત્યા ટોપેને ફાંસી આપી એવા અહેવાલો પ્રસિદ્ધ થયેલા હતા જોકે જુદા જુદા માધ્યમોથી જાણવા મળેલ કે તાત્યા ટોપે ત્યાંથી છઠકી ગયેલ કોઈ ભળતી વ્યક્તિને જ ફાંસી આપી દીધેલ અને એમ કહેવાય છે કે જીવનના અંતિમ વર્ષો તાત્યા ટોપે નવસારીમાં ગાળે એવું કહેવામાં આવે છે બરાબર મિત્રો અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો હશે એ પછી આટલું જાણવામાં તમે જો ગાંધીનગર જિલ્લાનો માણસા તાલુકાનું સમૌ નામનું ગામ ત્યાંની પ્રાથમિક શાળામાં એક ખાંભી છે ત્યાં લખાયેલું છે ઓગણત્રીસ નવેમ્બર અઢારસો સત્તાણમાં અહીં ફાંસી આપી હતી તે મગનલાલ પાટણના અને માધવજી વિજાપુર એમને અંજલી આપવામાં આવી છે તે વખતે ઠેક ઠેકાણે આવી રીતે અંગ્રેજો વિરુદ્ધ સંગ્રામો થતા અને કેટલાક નામી અનામી એવા તરવરિયા યુવાનો અંગ્રેજો સામે લડતા લડતા મરાયેલા કે અંગ્રેજોની ક્રૂરતાનો ભોગ બનેલા બરાબર મિત્રો